સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંછા ખાતે આવેલ ફાર્મ હાઉસ ઉપરથી ગૌણ સેવા પસંદગીના પેપર લીક મામલે જિલ્લા એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા રાત્રિના સમયે ફાર્મ હાઉસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે ફાર્મ હાઉસ માલિકોની પૂછપરછ કરી તપાસ અર્થે ડીવીઆર લઈ ગયા. ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે રવિવારના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી, જે પરીક્ષાનું પેપર લીક અંગે ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા દ્વારા સચિવને આક્ષેપોની સાથે પેપર સોલ્વ કરાયા હોવાના પુરાવા સાથે રજૂ કરતા ફરી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષા ચર્ચાસ્પદ બની છે. ગૌણ સેવા પસંદગી પેપર મામલો પ્રાંતિજના ઊંછા ફાર્મ હાઉસમાંથી પેપર લીક મામલે પોલીસે તપાસ હાથ ધરી કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ અર્થે ડીવીઆર સાથે લઈ ગઈ હતી. તો સાબરકાંઠા જિલ્લામાંથી પેપર લીક થઈ 72 લોકો સુધી પહોંચ્યું અને 6 લાખથી 12 લાખ સુધીમાં વેચાયું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. રજૂ કરેલા દસ્તાવેજો પૈકી બતાવેલ ઘર અને જગ્યા પર પોલીસ પહોંચી. જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી. પેપર લીક થતા લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો સાબરકાંઠાના પ્રાંતિજમાંથી જ પેપર લીક થતા હાલ તો જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રાત્રિના સમયે આક્ષેપવાળી જગ્યા ઊંછા ફાર્મ હાઉસ ખાતે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. સીસીટીવીથી સજ્જ ફાર્મ હાઉસનું ડીવીઆર સ્થાનિક પોલીસ તપાસ અર્થે લઈ ગઈ. ડોક્ટર નીતિન પટેલ અને રાજુ પટેલના ફાર્મ હાઉસમાં રાત્રિ દરમિયાન પોલીસે તપાસ હાથ ધરી. જે ફાર્મ હાઉસ આવેલું હતું ઊંછામાં, ત્યાંથી એ પેપર લીક થયું હતું અને આ પેપર ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં પહોંચ્યું હતું. ઊંછા ફાર્મ હાઉસ ખાતે 16 જેટલા વિદ્યાર્થીઓ ફાર્મ હાઉસમાં રહેતા હતા અને ત્યાં એ પેપરને સોલ્વ કરવામાં આવ્યું. ત્યાં એક વિદ્યાર્થી 16 વિદ્યાર્થી સાથે 2 નિરીક્ષકોએ પેપર સોલ્વ કરી આપ્યું અને આ પેપર જે છે એ ત્યારબાદ ત્યાંથી લીક થઈ અને સવાર સુધીમાં કહી શકાય કે ભાઈ ભાવનગરમાં 3 વિદ્યાર્થીઓ પાસે, સુરેન્દ્રનગરમાં 1 વિદ્યાર્થી પાસે, વડોદરામાં 2 વિદ્યાર્થી પાસે, પ્રાંતિજમાં 2 વિદ્યાર્થી પાસે, હળિયોલ, કાણિયોલ, હિંમતનગર, પ્રાંતિજ તેમાં 3-3 વિદ્યાર્થીઓ પાસે આ પેપર પહોંચ્યું હતું અને અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે પેપર છે ટોટલ 72 જેટલા ઉમેદવારો પાસે 200-એ 200 માર્કનું પેપર પહોંચી ગયું હતું અગાઉથી જ. કેમ કે પેપરનો સમય જ્યારે 12 વાગ્યાનો હતો ત્યારે આ પેપર સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે 10:32 અને 10:36 આ પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ હતું. સ્થાનિક પેપરનો જે મામલો છે પેપર લીકનો, તમારે જે ફૂટેજ આવે છે એના વિશે તમારે શું કહેવું? હવે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ન્યૂઝ મીડિયાના માધ્યમથી મને જાણવામાં એવું મળ્યું છે કે અમુક ટીવી ચેનલો દ્વારા અને અમુક સોશિયલ મીડિયા દ્વારા મારા ફાર્મ હાઉસ કો અથવા મારું પરમેનન્ટ, જે મારું પરમેનન્ટ રેસિડેન્ટ છે, એના ફોટાનો ઉપયોગ થઈ રહ્યો છે એ તદ્દન પાયાવીની વાત છે. એ કોઈ પણ જાતની ગેરરીતિ અથવા કોઈ પણ જાતનું પેપરનું કામ એ કરવામાં આવેલું નથી. હા, જે માણસે મારા મકાનના ફોટા જેને વાયરલ કર્યા છે એના વિરુદ્ધ હું માનહાનિનો દાવો ચોક્કસ કરીશ. ઊંછા ગામ સહિત આજુબાજુના ગ્રામ્યજનોને પણ આ સમાચાર વાયુ વેગે પસરી જતા લોકોના ટોળે ટોળા રાત્રિના સમયે ફાર્મ હાઉસ ઉપર દોડી આવ્યા હતા. ત્યારે હાલ તો જિલ્લા એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા આક્ષેપી જગ્યા સહિત આજુબાજુમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે હાલ તો આક્ષેપિત જગ્યાએ તપાસ હાથ ધરી. રાત્રિના સમયે ફાર્મ હાઉસ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આ ગૌણ સેવા પસંદગીના દરેક પેપરનો ઇતિહાસ રહેલો છે કે દરેક પેપર એમના આ રીતના લીક થતા જ હોય છે. હું મીડિયાવાળાને કહેવા માગીશ કે જે રીતે તમે બિનસચિવાલયમાં સાથ આપ્યો હતો, બિનસચિવાલયનું આ તમે પૂરજોશથી ઉપાડ્યું હતું, એ રીતના આમાં બી તમે લાગીને આના જે કારણો છે તે જાણીને આને પણ તમે છેક સુધી લઈ જાઓ અને ચેરમેન સાહેબને જણાવો, અસિત વોરા સાહેબને, કે તમે કરો છો શું. તમારા ગૌણ ગુજરાત જાહેર સેવા આયોગના દિનેશ દાસા સાહેબ આટલી પારદર્શિકતા રીતે એક્ઝામ કરાવી શકતા હોય તો તમે કેમ કરાવી શકતા નથી? તમારા શું કંઈ તમારું પોલિટિકલ પ્રેશર છે કે શું છે તમે જણાવો.
અને હું મીડિયા જગતને કહીશ કે તમે આ વાચા આપો, આ જે આખી સિસ્ટમને છે તમે વાચા આપો, તમે એક ચોથા સ્તંભ ગણાવો. ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ. ગઈકાલે પેપર લીક થવાની કોન્ફરન્સ દ્વારા જાણવા મળ્યું પોલીસે તપાસ હાથ ધરી છે. ખાસ આપની મહેનત પર કરતા હોય છે પરીક્ષા પાછળ, આવા પેપર લીક થવા પાછળ શું કારણ થઈ શકે? સરકાર વિશે શું કહેવા માગશો કે આવા પેપર લીક થઈ જાય? સરકારને તો એટલું જ કહેવા માગી, જો આ રીતના વર્ષો સુધી આ રીતના ચાલતું આવે છે તો સરકારે, શરમજનક વાત છે, 2 વર્ષ પહેલાં સચિવાલયમાં પણ આ રીતના થઈ હતું, SIT જાંચ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી. તો આ પરીક્ષાની ભરતી પર છે, તો આ એજન્ટો એક્ટિવ કઈ રીતના થઈ જાય છે? એક્ટિવ થાય એટલા પહેલાં એ લોકોએ પોલીસે પકડવા જોઈએ આ લોકોને. ઇવન હિંમતનગરની વાત નથી, બધા જિલ્લાઓમાં આ રીતના એક્ટિવ થતા હોય તો એ લોકોને પકડવા જોઈએ અને એ લોકોને જેલમાં નાખવા જોઈએ. અને સરકારને તો એક જ વાત છે કે જે આ પરીક્ષાઓમાં જે આ રીતના કૌભાંડો ચાલે છે, વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા ના થાય. વિદ્યાર્થીઓ એટલી બધી કડી મહેનત કરે છે, 2-2 વર્ષથી લાઇબ્રેરીમાં બપોરે ખાવા પણ નથી જતા, સવારે 8 વાગે આવી જાય છે અને સવારે રાતે 10 વાગે ઘરે જાય છે. બિચારા એટલા બધી મહેનત કરે છે, જેની કોઈ લિમિટ નથી. એમના જીવન સાથે ચેડા ના કરું. હું તો સરકારને એટલું જ કહેવું છું, તમારે બીજી વાર સત્તામાં, 20 વર્ષથી તો સત્તામાં છો જ, બીજા 5 વર્ષ આવવું હોય તો ભરતીમાં પારદર્શિતા લાવો અને વિદ્યાર્થીના જીવન સાથે ચેડા ના કરો. બસ હું એટલું કહી રહ્યા છું. ગઈકાલે પેપર જે લીક થયું છે, શું કહેશો? ગઈકાલે જે પેપર લીક થયું એ બાબતમાં કહેવાય એવું માગીશ કે પાછલા 2-3 વર્ષથી અમે લોકો વિદ્યાર્થીઓ મહેનત કરી રહીએ છીએ અને ગુજરાતના કમસે કમ 2-3 લાખ વિદ્યાર્થીઓ અથવા તો તેનાથી વધુ વિદ્યાર્થીઓ મહેનત કરે છે. જે લોકો પેપર આપવા જાય છે એમને એક આશાનું કિરણ દેખાય છે, પેપર આપે છે, પેપર આપીને બહાર આવે છે તો એમના હાથમાં બસ એક નિરાશા હોય છે કે પેપર ફૂટી ગયું. જો પેપર આ રીતે જ ફૂટવાનું હોય તો ગુજરાત સરકાર શું કરે છે? અગાઉ પણ ઘણા સબ ઓડિટર, લોકરક્ષક ભરતી બોર્ડના પણ એકવાર પેપર ફૂટેલા છે. વિદ્યાર્થીઓ મિત્રો શું કહેવાય કે એમનો સમય, કિંમતી સમય પણ બગાડીને વાંચી અને પેપર આપવા જાય છે, પેટ્રોલના ધુવાળા ઉડાડે છે. ગુજરાત સરકાર કરે છે શું? આટલા મોંઘવારીમાં પણ એ લોકો પેપર ફૂટી જતું હોય તો વિદ્યાર્થીઓને કરવાનું શું? જે અગાઉ પણ જે પેપર ફૂટે એમની કોઈ ચાન્સ થઈ નથી, હજી સુધી એનું કોઈ રિઝલ્ટ બહાર નથી આવ્યું. હવે આ ત્રીજું એક ચોથું પેપર હશે કે જે ફૂટ્યું છે, આનું પણ રિઝલ્ટ બહાર નહીં આવે, કારણ કે મોટા લોકો આનું પૈસા આપીને પણ દબાઈ દેશે અને એ લોકો જે ઘરે બેસ્યા છે એ લોકો પૈસા આપીને નોકરી મેળવી રહ્યા છે અને જે પૈસા નથી આપી શકતા એવા ગરીબ લોકો ખેડૂતો બનીને મજૂરી કરે છે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કૌપાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.